દેવે નામ કા કુત્તા પાલુ બોલ વરા પછી હા હરી હે જો તન ચોથી અત્યારે પંદરતી હોમાં ધક્યા હું પંદરતી એમ તાણી હા હરી હે જાય એમ 5 મિનિટ હવે ઉભું રહેવું પડશે મારે એટલે તમે હા હરી હે જાય છો કેટલા પૈસા લઈને હે જાય છો એસટી ભાડું લઈને હે જાય છે 25 રૂપિયા તોય કણ વળતે આલશી કે હાથમાં તમારી હારીમ જઈને રોયા હતા બેઠા બેઠા તમે કેમ હું હવે તમે મને ઓળખ્યા નહીં કારણ કે મારો સમય હવે બદલાઈ ગયો તમારો સમય તો મરીને ઉપર તો આવો નહીં તો બીજા ભાવમાં નહીં બદલાય આ ભાવની વાત તો તમે છોડી મેલો એક મિનિટ એક મિનિટ ના ના આયા છે નકલી છે કસલી આખલી આખલી દેખ એકલી આખલી એકદમ આખલી એટલે તારા તો એક ભીગો જમીને નહીં જમીન તો મને લાગે કે જમીન વેચીને લાયા છે રૂપિયા ક્યાંથી લાયા તમે હવે એમ કે ભીખ કોણ માગતું તું પેલા કોણ જોતું તું હે આજે વાત કરી ના કરી એ તો તમે એ વાત અને હું એવો જ છું કે એટલે સમય જોઈ લે હવે હા પણ પૈસા ક્યાંથી આયા એમ કહું છું પૈસા ક્યાંથી આયા એમ હા 10 વર્ષ પહેલા મારો એક્સિડન્ટ થયો હતો ખબર છે લગ્જરી વાળે ઉલાડો તો મને આયાનું પડે ઓય મહિનો દવાખાનામાં પડ્યા રહેતા ઈન હા એક મહિનો દવાખાનામાં પડેલો તો ની આ એનું ફળ છે એટલે કને આલ્યા પૈસા ક્લેમ પાછો કેટલા આયા હે કેટલા આયા પૈસા તો કોઈ વચન નહીં યાર કેટલા 8 લાખ આ 8 લાખ ઓય 8 લાખ જ નહીં વધારી એટલે એ મગજ ના જતું રે તમારું 8 લાખ રૂપિયા મગજ ની આ ભૂમચારજી હવે આ ગામ માં શું કરે છે ની એ જોજો ખાલી હવે હા હવે જો આ તમારે વાપર વાપરજો પીવું હોય તો પીજો કારણ કે તમારે છે ને એના સિવાય બીજો કોઈ રસ્તો નહીં જોજો હું તો જઉં છું પણ હેડો તમે હંગાત શું કરવા પનુચી રંગાજ ના લઈ જવરાય આવજો હો વાના જોડે 8 લાખ રૂપિયા આયા સી હવે નીવ આપણે હાર્યો કોઈ ની હારી શીખ અને થોડા સમય પછી માગતો હશે ભીખ ઓ અને જાણી મળશી કોઈ માથા ના તાણી ભીખ માં ની મળી વના આઠો ના કેટલા છે 25,000 દલાલી આગળ હાલતો હતો તે ના 2% 2% પણ એ ના સમજ્યા કે 2% માં 3 જણા છો બધી વાત સાચી છે પણ હવે એ જમીન માં યાર થોડા લોચા છે તમને પહેલથી કહું હું ચી જમીન ના ના નહીં મેળ આવે અરે નાચે મેળ આવે ના ના દો હું તમને ના પાડું છું બાકી ગમે તે મોણે તમને ની જમીન બતાવન તો એમાં પડતા ની તમને કહું નકે જમીન લેવા વાળો ફસા હે આલવા વાળો ફસા હે અને દલાલે ફસા હે મોય આ તો તમારી ઈચ્છા હો ભાઈ હા પૂછી દોજો તમે તાર અરે બધું નક્કી કરાવી લેજો કની વાત છે પત્રીજા અરે કાકા પેલી જમીન નો કેસ નહીં ચાલતો 1.5 વીઘાનો ઓવે તો કને લેવી છે હા કને લેવી છે પેલા મથુરજી મથુરિયા લેવી છે એમ અલ્લે પત્રીજા આના તો ના નથી પાડવાની જમીન લેવા દેવાની હતી બરોબર નો ભગવત તાણી ખબર પડો
કાકા આપણને ફોન કર્યો ને એટલે સાચી વાત કરવી પડે. એવું નહીં પત્રીદા, એ રોજ કેટલાય દાડા થી દોડો છે, કશું લેતો નહીં, કશું નહીં લેતો. એ મને ખબર છે, બધી જગ્યાએ રખડે એ રહ્યા. તાણી શું ચમડા દવાન છે? અમે ચમડા દવાનું છે. આ તો ખારી જગ્યાએ લઈ જાજે હો કાકા. તમને ખબર ના પડતી હોય નઈ તો એક શબ્દ તમારે નહીં બોલવાનો, આમ પછી આપણે ગમે એ મીટિંગ માંથી બહાર નીકળો ને એટલે મન પૂછી લેવાનું. એટલે સાચું નહીં કહેવાનું એમ ને? સાચું કહેવાનું પણ અમારા ઉપર હક નહીં કરવાનો. કેવું અભડશો ને તો ભૂસે મરી દાવો, અને જે દાળ પથરીદો રીષે પડી નાહી ગયો ને એ દાળ સમજી લેજો કે તમારે જીવન પૂરું. ઘરમાં તમારે કોઈ એસી વાળી મેળી નહી, તૈન પતરા નું સાપરું જ છે. હવે નહીં, એમાં ફરક છે. ફૂમતા કાકા, આખી જિંદગી ચાર પતરા ના સાપરા માં પડી રહ્યા છો, હવે શું છે? હશિયાન હશિયાન કોઈ ખબર નહીં પડતી. મકાન તો કઈક છે મારા ભાડ માં. તો ભાઈ મકાન સારું ભાડ માં હોય તો મને કેજો. એટલે ખાલી શેટર જોવું જ છે એમ? વેસાતું લેવું છે. તમારા કિસ્મત થી તમે બચી ગયા. તમારું ઘર રિપેરિંગ કરી નાખો, 2 લાખ ખર્ચો કરો અને 100 લાખ બચી બેંક માં મેળવ્યો. મદરા આવશે ચીડે તમારે 12મું કરવા થાય. હવે મફુજી હું એક ખરેખર ફૂમતા કાકા એનો અવસર કરી દોણ્યો. ખાલી મને કહો, બીજી શીખમણ પણ તમને હારા માટે કહું છું કે તમે પૈસા 2-3 લાખ રૂપિયા ઘરમાં ખર્ચો કરો અને ઘર રિપેરિંગ કરીને હારું બનાવો, અને જે પૈસા તમારે વધે ને એ તમારે દાજી ઉંમર થાય ને એટલે ફૂમતા કાકા બેઠે બેઠે ખાવા થાય. આખી જિંદગી તમારી ચોકડ નીકળી છે.
આ ગરીબ ભેળી નીકળી છે તમારી જિંદગી આખી, તાળો એને કર્યો છે તમારો, મરસુન રોટલો ખાતા હોય તો સાહ એને આલી છે, તાળો ચા પીતા હોય તો ઉકાળો ચા દૂધ એને આલ્યું છે, એટલે જ નીકળી જવું છે તાણી, એટલે એના ગણ તમારા હવા ભગવા છે, તમારાથી બીજો ગણ ખાયો ચિયો, એક મિનિટ સુખ દુઃખ માં તો એને સાથ આવેલો છે તમને, પણ હવે તમારા જોડે રૂપિયા આવ્યા છે એટલે તમારે સડચી જવું જોઈએ, એક મિનિટ હું એક આવ્યો જો તમને કહું, હા તમારા ઘરમાં મેં પગ મેલ્યો, પણ મીચો ના પાડી મૂચો આડી લાકડી લઈને ફર્યો છું, હવે આ ગરીબ મને ઘરમાં હું પગ ના મેલું અને તમારા પાંચની શિખામણ સિવાય કોઈ નહીં અને મારા શિખામણ લેવા ઉભું રહેવું નહીં, આવજો નહીં કહેતા ખરેખર કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આ હીર્યું છે, અરે દવા તો જો ખબર તો પડે, બોલો હેડો હું કોમ હતું, કોમ તો એટલે એ હતું કે મારે મકાન લેવું છે બે માળનું હારું, હું ભત્રીદા એક કોમ કરજે તું પાછો હેડજે, વાયલે મશ્કરી કરવા બોલા છે આપણને હોય કણ, કુમતા કાકા શરમ આવે છે રોજ રોજ મજાક ના કરવાની, તાણે તાણે એટલે હું મશ્કરી કરું છું એમ, હા બરાબર હારું હડો તમે તારે જો હું મશ્કરી કરું છું બરાબર, મારા કેશ પૈસેથી મકાન લેવાનું છે અને તમે જાઓ ને તો એક દલાલોની લાઈન લે છે લાઈન, તમે ત્યાં નીકળો જો હડો, એટલે એ ફોનતાઈ કાકા, હા આ ડોહા જોડે પૈસા ચોકથી આયા છે મને લાગે એવું, એટલે પણ એના બાને તો સાહળો જમીન નથી હું વેચીને પૈસા આવે, પૂછી તો જુઓ, એટલે ફોનતાઈ કહો વાત તો વાત તો લક્ઝરી વાળા એક ફેર ઉલાડી મેલા હતા વાળમો અને પછી એને કેસ કર્યો તો ને તો હીરો ક્લેમ પાસ થયો છે, કેટલા આયા એ તો કોઈ આવ્યું નહીં, વધારે 8 લાખ રૂપિયા આવ્યા છે, બીજા હજુ આવે છે, 8 લાખ આયા એમ, તે મકાન તો મળી રહે સારું તમારે જેવું જોતું હોય એવું, બે માળનું મકાન જોવે અને એ છે ને આજુબાજુ શેતર હોવું જોઈએ અને મારા એકલાનું મકાન હોવું જોઈએ, અરે આજુબાજુ શેતર છે એવું એમ, આ તો કોઈ વધુ નહીં આપણે રાખી દઈએ, હા તો બેસો હડો હાલ જ બતાવું તમને, પણ યાર બાઈક ઉપર, હા મારી વાત સાંભળો તમે મારું માનો, મજાક કરું હું તો, પણ અમારા જોડે બાઈક જ હોય કે નાના માણસો જોડે, અરે તમે તાર બાઈક ઉપર બેસી જવો ને એવું મકાન લઈ આલું ને તો તમે યાદ કરશો કે ભત્રી તો મકાન લઈ આલ્યું, હા કાચવાળું હવે એને કોઈ વાંખવું નહીં, અમે શું છે દલાલી ચાલે છે, એટલે એ તો રાજી કર્યો તમને હડો, ના ના 3% ચાલે છે, આ તો કઉ તમને 4%, હા તો બરોબર ધાડચેલ મોણા છે, અને અમે તમે ગરીબો એટલે યાર શું મારે એટલી સેવા થાય એમ, અરે તમે સમજ્યા ને, હાલ હું તમને હીરી જમીન લઈ આલો અને ભવિષ્ય કાળે રોડ મોટો થાય તો જમીન કપાય આપડી, હા એટલે થોડી અંદર જમીન મળે તો સારી,
અરે તમે લગી ને ચિંતા ના કરો, તમે જમીન હારી લઈ આવજો. હ માર પર વિશ્વાસ રાખો ખાલી. હ એ હાલ હે બલ્લુ. હા મફુ કાકા, ચોય દલાલી બીજી લાવો છો પછી હમણાં પેટ્રોલ બાળો છો. અરે મફુ કાકા, દલાલી હજી કુધી એટલી બધી મળી નહીં, એક વખત 10,000 રૂપિયા ખાલી મળ્યા છે બસ. હા અને મળશી ભવિષ્યકાળે, હું મોટો દલાલ થઈ જાય એવું છે. હા વિશ્વાસ છે મને, મોટો દલાલ થાય છે. અરે મોટો દલાલ તો થાય જ કે, મારા પાસે એક દલાલી છે. દલાલી હોય હને કરની તમે લેવાનું ઘર ફૂમતા કાન લેવાનું છે. ફૂમતા કાન ઘર લેવાનું છે હોય. અરે હું મસ્કરી કરો, ફૂમતા કાન જોડે 4 રૂપિયા છે. ઈયન જોડે રૂપિયા નતા પણ કેમ પાછો છે ને 8-10 લાખ રૂપિયા આયા છે ને ઘર લેવા ફરે છે. શું વાત છે અંતાણી, કશો વધો નહીં, ઘર તો હું લઈ આલું હારું. એટલે 2-4 લાખ નું ઘર લઈ આવ ને, બીજા પૈસા બેંક માં મેલાઈ દે, નકે ચિયો ક્ષેત્રી જાય હોય. હા એ વાત સાચી હો, ફૂમતા કાન સી ભોળ્યા પાછા. હા ના ના ચિંતા ના કરો, હું ઘર હારું લઈ આલી. હા ઈયન ભેળો થાય તું ફટોફટ. હો તો હાલે જ ઈયન ઘેર જ જો. મેં તો સમજાય પણ માનવા તૈયાર નતા. ના ના કેમ કે હાલ પૈસા નો પાવર છે ઈયન ફાઈન. હું તો કહું છું પૈસા આવે એટલે કોક વાતી. હા એટલે તું કહેતો ના કે મેં કીધું છે. હો ના ના હું હારું ઘર લઈ આલો અને સસ્તું લઈ આલો. હા હાલે જ હું ઈયન ઘેર જ જો. હા બરોબર. ઈયાનો સામાન છે અને ઈ જમ મેલી એમ ચાલે બરોબર, પણ તમે હવે રહેવા આવશો નઈ અને તમે તારે આ ખાલી 1-1.5 લાખ ફર્નિચર કરી નાખશો નઈ તો 1 નંબર ઘર થઈ જાય. ના તો એમ તો છે નઈ 4 લાખ રૂપિયા. આખી વાત સમજાવું, એ ખબર નહી પડતી, પહેલી વાર આવું મકાન જોવી છે. સાચી વાત કે આ એટલે મકાન જોયું, એટલે મારે તમારા પાસે કોઈ મકાન નહીં લેવું. હું તૈયાર જે મકાન અત્યારે બનતું હોય ને એવું મકાન મારે તો લેવું. મારી વાત આપડો મજાક કરો છો. આ બાજુ બાજુવાળી જગ્યા ને પરોઠ છે એમ કઉ, ખુલ્લી જગ્યા નહી, એ બધી તમારો જ ભોગવવાની છે. આખી તમને હમણાં ભોગવવા મળશે. તારે શું કરવું, ડાબડી મોટા થોડી ગરજ છે. તમારે બીજું કોઈ રૂમ ખેંચો હોય તો ખેંચી લેવાનો, ચિંતા નહીં કરવાની. બરોબર છે, મેં હાલ ના કીધું આડોટ્યો. હા હોય બરોબર છે, તમને ઉપર નો માળ બતાવું. આ સંડાસ બાથરૂમ હો, આ સંડાસ બાથરૂમ. હા એ તો બરોબર. કુમતે કાકા, જો તમારો પોત મહેમાન આવ્યો હોય ને તો આટલામાં 3-4 ખાટલા રહી જાય.
સમજ્યા? સમજ્યો. ઉનાળામાં બહાર ઊંઘો તો ફાવે ના? બહાર તો નહીં ઊંઘો. આઈ વાત લાગે. મોટા મોટા બેરું. અરે યાર, હા પતરાણું છે. એસી જેવું અને મારી વાત આપડે એસી તો નખાવાની જ છે. બાલ્કની કેટલી ખુલ્લી તું? શું કેવાય? બાલ્કની 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 આ જો. ખીચકોલીઓ આવાજ અવાજ સાંભળો તમને, બીજા કોઈ નહી. એ તો પછી નહી બોલી ને તમે છે ને એવા અવાજો તો એસાતા લઈ ગયો. ના ના, મારી વાત સાંભળો. વાયકણ તમે દોણા નાખશો ને તો આવશે જનાવર. એવું છે? હા બોલો. રેડી જાતે બનાવેલું છે? એટલે મકાન ડાયરેક્ટ કોન્ટ્રાક્ટર ને નહીં આલેલું, જોડે રહી કામ કરાયેલું છે એટલે મજબૂત છે. કેર ને કેર 25 વર્ષ સુધી આ મકાન ને કોઈ ના થાય. કોઈ ના થાય, સમજે? અને તમારી બે જણા ની દલાલી હાલથી હાલો છો. દલાલી 3% વધારે નહીં જોતી, આમ તો અમે 4-4% દલાલી લે છે. બરોબર. હવે હાડો ઘર ધણી જાય તમે, બરાબર? હું કોઈ બીજા ને ઓળખતો નહીં. હા એ તો બરોબર છે. નહીં આ સીડી છે ને હારી નહીં એટલે હું આ ઘર ફેલ કરું. અરે સીડી શું વર્ક છે કુંતા કાકા? નહી યાર, ઉતરતે ના ભાવે યાર, પડી જવાય. મારી વાત સાંભળો યાર, તમારે સીડી કરવી હશે ને તો અંદર ના રૂમો થઈ જાય સીડી. ના ના, એ બધા કટલા પછી આપણે ના. અરે અમે કરી આલ છો, આપણે ના ભાવે એ બધું. અરે કુંતા કાકા, આવું મકાન બીજું નહીં મળે. પછી મેમ જો, આ ગટર છે. રાત ના કદાચ હું ઉઠું અને ઢોકળું ખુલ્લું હોય. અરે તો સરકાર ઢોકડા વાસીને જ રાખે છે. ના ના, બીજું બતાવો ભાઈ. હોય તો હટો, નકર તો હું જઉં હટો. અરે મારી વાત આપડો છે છે મકાન બીજું. આ નહીં ગમતું. મારી વાત આપડો, શીડી ની ચિંતા ના કરો, શીડી નો વાળ થઈ જાય. મારે એ બધા છે ની થૂક ને વધા આપણે નહીં કરતા. મારું બીજું મકાન વધતા. અરે ઉભા રહો, હું ફોન કરું. પેલા સોયલે ઉભા રહો. ખરેખર મગજ તો એવું થાય છે નહી કે એકી થાપે દોત પાડી નાખું. બધી મોટો જિંદગી નો આવો છે, જિંદગી નો આવો છે. એમ નહીં, આખું મકાન મને ગમ્યું અને છેલ્લે છેલ્લે સીડીનું અને શું પેટમાં દુશ્યું. મને વેમ હતી જ, મને વેમ હતી. હવે શું કરશે કે મને સીડી બદલી નાખશે? હા સીડી બદલવી છે પણ જો મને છે. અરે આવો ફૂમતા કા, ચિંતા ના કરો, હજુ બે મકાન છે, આટલામાં ને આટલામાં જ છે. હેડજે તું, જલ્દી હેડજે. હાડો પર તું કે પ્રમાણ થાય યાર.
તમે ઘરના છો ને ગોમ ના છો એટલે અમે તો તમારું પહેલા વિચાર છે, તમે અમારું પર વિશ્વાસ કર્યો છો ને અમે દગો નહીં કરો.